विद्यार्थी मित्र गुड मॉर्निंग, કેમ છો? મજામાં? આજે આપણે શીખવાનું છે ધોરણ 7 વિષય. તો કયો તમારો ફેવરિટ? કમ્પ્યુટર. બરાબર છે વિદ્યાર્થી મિત્ર. આપણે આગળના પાઠમાં જોયું કે એક્સપ્લોરર, ઇન્ટરનેટ એક્સપ્લોરરની વિન્ડો કેવી હતી. બરાબર છે. મેં આખું તમને બોર્ડ ઉપર ડ્રોઈંગ કરીને મેં તમને બતાવ્યું હતું, બધું સમજાવ્યું હતું, મેનુ બાર, એડ્રેસ બાર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ શું શીખવાનું છે કે વેબસાઇટની મુલાકાત આપણે કેવી રીતે લેવી. તમને વેબસાઇટનું નામ આપ્યું હોય, બરાબર, નવનીત આપ્યું હોય, અથવા આપણી સ્કૂલની તે વેબસાઇટ તમારે જોવી છે કે નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલની તમારે વેબસાઇટ જોવી છે, તો એની મુલાકાત આપણે કેવી રીતે લેશું. તો ચલો આપણે ડિઝાઇન થ્રુ, મેં તમને જે ડિઝાઇન કર્યું છે એની થ્રુ હું તમને શીખવાડીશ. બરાબર છે. આપણે થિયરીમાં તો ભણવાનું જ છે, પણ હું તમને પ્રેક્ટિકલ વિડીયો પણ બતાવીશ. બરાબર છે વિદ્યાર્થી મિત્ર. અત્યારે આપણે થિયરીમાં જોઈ લઈએ કે કેવી રીતે તમે વેબસાઇટની મુલાકાત લેશો. ઓકે, તો કે પહેલાં આપણે જોઈએ કે પહેલાં શું કરવાનું. તો કે પહેલાં આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરની વિન્ડો આપણે ઓપન કરવાની રહેશે. તો કે વિન્ડો આપણે કેવી રીતે ઓપન કરશું? તો પહેલાં શું કરવાનું વિદ્યાર્થી મિત્ર, સૌ પ્રથમ બધાના મોનિટર ચાલુ કરવાના, એટલે બધાની સિસ્ટમ શું કરવાની, ચાલુ કરવાની છે. ઓકે, બધાના કોમ્પ્યુટર ચાલુ થઈ ગયા. ઓકે, પછી મોનિટરની સ્ક્રીન ઉપર તમારે, વિન્ડોની સ્ક્રીન ઉપર તમારે શું કરવાનું, સ્ટાર્ટ બટન પર જવાનું છે. ક્યાં જવાનું છે? કે સ્ટાર્ટ બટન ઉપર જવાનું. સ્ટાર્ટ બટન ઉપર તમે જેવું ક્લિક કરશો, માઉસની વડે તમે ક્લિક કરો. બરાબર છે વિદ્યાર્થી મિત્ર. જેવું તમે ક્લિક કરશો એટલે તમને પ્રોગ્રામ લિસ્ટ ઓપન થશે. ડાબી બાજુ શું તમને આખું પ્રોગ્રામ લિસ્ટ તમને જોવા મળે છે. ઓકે, એ જોઈ લીધું. એની અંદર તમને ઇન્ટરનેટ એક્સપ્લોરર એવું બતાય. શું બતાય? ઇન્ટરનેટ એક્સપ્લોરર એવું બતાય. બરાબર છે. એની ઉપર તમારે ક્લિક કરવાની છે, એટલે આખી ઇન્ટરનેટ એક્સપ્લોરરની વિન્ડો તમને જોવા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે તમારે શું કરવું છે કે હવે તમારે વેબસાઇટની મુલાકાત લેવી છે, એટલે વેબસાઇટની તમારે વિઝિટ કરવી છે. તો કે ચાલો હું તમને વિઝિટ કરતા શીખવાડું. બરાબર છે. તો કે પહેલાં સૌ પ્રથમ તો બધા સાતમાવાળા બુક કાઢે, કોમ્પ્યુટર પરિચય સાતમાની બુક કાઢે. પેજ નંબર તમારે કાઢવાનું છે 10. કયું કાઢવાનું છે વિદ્યાર્થી મિત્ર? પેજ નંબર કાઢવાનું છે 10, કે વેબસાઇટની મુલાકાત લેવા. તો પહેલાં તમને આપ્યું છે ગો બટન. તો કે ગો બટન શું કામ કરે? કે વેબસાઇટ તથા વેબ પેજ પર જવા માટે. શું કહે છે? કે વેબ પેજ અથવા આ તમને ગો બટન આપ્યું છે કે અહીંયા આગળ તમને ગો બટન આપ્યું છે. તો કે ગો બટનનું કામ શું છે? કે વેબ પેજ જવા માટે તમારે ગો બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે પહેલું સ્ટેપ જોઈએ. તો કે પહેલું સ્ટેપ શું છે વિદ્યાર્થી મિત્રો? કે ઇન્ટરનેટ ચાલુ કરીને ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલો, તે ડિફોલ્ટ હોમ પેજ આવશે. શું કરવાનું? પહેલાં આપણે, મેં તમને શીખવાડ્યું કે ઇન્ટરનેટ એક્સપ્લોરર કેમ ઓપન કરવાનું, એ પહેલાં સ્ટેપમાં કીધું છે. બરાબર છે. હવે બીજો સ્ટેપ, એ શું કહે છે? તો કે એડ્રેસ બારમાં ક્લિક કરો અને સમગ્ર URL પસંદ કરો. અહીંયા તમારું એડ્રેસ બાર છે, અહીંયા તમારું એડ્રેસ બાર છે. બરાબર વિદ્યાર્થી મિત્ર. એ તો એની ઉપર તમારે શું કરવાનું, ક્લિક કરવાનું રહેશે. એટલે આખું શું થઈ જશે? બ્લુ કલરનું થઈ જશે. કેવું કલરનું થઈ જશે? બ્લુ કલરનું. એટલે એ આખું સિલેક્ટ થઈ જશે. પછી શું કરવાનું છે? તે સ્ટેપ નંબર 3, હાલ UR ભૂસવા માટે ડિલીટ કી દબાવો. જેવું તમારે આ બ્લુ કલરનું થઈ જાય વિદ્યાર્થી મિત્ર, એટલે કીબોર્ડમાં તમારે ડિલીટ કી ઉપર પ્રેસ કરવાનું છે. એટલે ડિલીટ કી તમારે દબાવવાની રહેશે. પછી શું કરે છે સ્ટેપ નંબર 4 વિદ્યાર્થી મિત્ર? તમે મુલાકાત લેવા ઈચ્છતો હો તે વેબસાઇટનું નામ લખો. અને તમારે જે વેબસાઇટ પર તમારે મુલાકાત લેવી છે વિદ્યાર્થી મિત્ર, એ વેબસાઇટનું નામ અહીંયા આપણે લખશું. બરાબર છે. તો આપણે અહીંયા કઈ વેબસાઇટનું નામ લખીએ? તો કે આપણે અહીંયા નવનીત લખવું છે. બરાબર, નવનીત વેબસાઇટ ઉપર આપણે વિઝિટ કરવું છે. તો અહીંયા નવનીત લખશું. શું લખશું? nawneet.com એવું આપણે વેબસાઇટનું નામ લખવાનું છે. બરાબર છે. પછી શું કીધું છે કે અહીંયા તમને રિફ્રેશ બટન આપ્યું છે. બરાબર છે. એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી શું કરવાનું છે કે સ્ટેપ નંબર 5, ગો બટન પર ક્લિક કરો અથવા એન્ટર કી દબાવો. બ્રાઉઝર સાઇટ ડાઉનલોડ કરવાનું શરૂ થશે. શું તમને ગો બટન બતાવ્યું છે? અહીંયા આગળ તમને શું બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો? ગો બટન બતાવ્યું છે. જેવું તમે આની ઉપર પ્રેસ કરશો એટલે તમને nawneet.internet એટલે nawneet.com ઉપર તમને એ વેબસાઇટ પર તમને જવા મળશે. અથવા તમારે એવું નથી કરવું તો શું કરશો વિદ્યાર્થી મિત્રો? તો તમારે કરવાનું છે કે કીબોર્ડમાં તમારે એન્ટર કી હોય એ તમારે પ્રેસ કરવાની રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ કે સ્ટેપ નંબર 5 શું કહેવા માંગે છે. કે ગો બટન પર ક્લિક કરો અથવા એન્ટર કી દબાવો. બ્રાઉઝ સાઇડ એટલે કે એનું બ્રાઉઝ ઇન્ટરનેટ કનેક્શન થઈ જશે તો તમને નવનીત સાઇટ છે એ તમને બતાવશે. અથવા શું કરવાનું? તમારા કીબોર્ડની મદદથી તમારે એન્ટર કી દબાવવાની
રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેવું અહીંયા કનેક્શન થઈ જશે એટલે અહીંયા શું બતાવશે કે અહીંયા તમને નવની અહીંયા શું કહેવાય, અહીંયા ઇન્ટર કનેક્શન હશે બરાબર વિદ્યાર્થી મિત્ર. તો તમે પેજ નંબર 11 ઉપર જોઈ શકો છો કે એક્ટિવ ટેબ અહીંયા તમને નવનીત બતાવશે. શું બતાવશે? અહીંયા નવનીત ડાઉનલોડ થતી બતાવશે. શું લખવાનું? નવનીત. કારણ કે આપણે આ વેબસાઇટ ઉપર શું મુલાકાત લીધી બરાબર છે, એની જગ્યાએ અમારે નવનિધિ લખ્યું હોત તો અહીંયા શું આવે? નવનિધિ લખેલું આવે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે તમે આ સ્ક્રીન જોઈ બરાબર છે, આ તમારે હવે યાદ રાખવાની છે કે ક્યાં હું શું કરું તો એ વેબસાઇટ આપણે વિઝિટ કરી શકશું. તો અહીંયા આપણે પહેલાં શું લખ્યું હતું કે પહેલાં URL આપણે શું કરવાનું? ઇરેઝ કરવાનું. ઓકે, એની ઉપર શું કરવાનું? ક્લિક કરવાનું, એટલે એ સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ આપણે જે વેબસાઇટની મુલાકાત લેવી છે એ વેબસાઇટનું અહીંયા નામ લખવાનું છે. ઓકે, પછી શું કરવાનું છે ઇઝી વેમાં? તો કે પછી તમારે એન્ટર કી દબી દેવાની છે, એટલે તમે નવનીતમાં તમે પેજ નવનીતનું પેજ તમારું ઓપન થઈ જશે બરાબર છે ને વિદ્યાર્થી મિત્ર. વિદ્યાર્થી મિત્ર, આપણે નવનીતનું પેજ આપણે ઓપન કર્યું બરાબર છે, એટલે અહીંયા તમને શું લખાઈને આવી ગયું? નવનીત લખાઈને આવી ગયું. ઓકે, એટલે નવનીતનું આપણે વેબસાઇટ ઓપન કરી, તેમાં શું આવ્યું? નવનીત એજ્યુકેશન લિમિટેડ. તમે એની સ્ક્રીન તમે જોઈ શકો છો પેજ નંબર 11 ઉપર. એમાં શું અલગ અલગ તમને ટેબ આપી છે, તેમાં કઈ કઈ છે કે હોમ, કોર્પોરેટ, બિઝનેસ, પ્રોડક્ટ, કેરિયર્સ અને કોન્ટેક્ટસ, એવી તમને અલગ અલગ તમને ટેબ આપેલી છે. હવે શું કરવાનું વિદ્યાર્થી? તો કે પેજ નંબર 11 ઉપર જો કે એક્ટિવ ટેબ, એટલે કે એક્ટિવ ટેબ કઈ છે? આ આપણી એક્ટિવ ટેબ છે, દર્શાવે છે કે બ્રાઉઝર સાઇટ સાથે જોડાવાનું શરૂ કરી રહ્યું છે. એટલે શું કહે છે કે અહીંયા ડાઉનલોડ ચાલુ છે, અહીંયા શું કહે છે? કનેક્શન આપણું થાય છે વેબસાઇટ. અરે શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણું કનેક્શન જોડાય છે. પછી જુઓ કે સ્ટેટસ બારમાં હાલની સ્થિતિ દર્શાવે છે કે જોડાણ પ્રક્રિયા ચાલુ છે. ક્યાં બતાવે છે? કે અહીંયા આપણને બતાવે છે કે આપણી જોડાણ પ્રક્રિયા ચાલુ છે બરાબર છે. પછી સ્ટેપ નંબર 6 જો વિદ્યાર્થી મિત્રો, એ શું કહે છે કે જ્યારે જોડાણ પ્રક્રિયા પૂર્ણ થશે તમે www.navneet.com નું પેજ જોઈ શકશો. એટલે અહીંયા તમે પેજ છે navneet.com નું એ પેજ તમે જોઈ શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો. શું કહે છે કે તમે જેવું આની કનેક્શન થઈ જશે, એટલે કે નીચે તમને સ્ટેટસ બાર ઉપર તમને અલગ www.http વાળું એડ્રેસ આપશે. જેવું તમે કનેક્શન બતાવશે એટલે તમારું આખું નવનીતનું પેજ જોવા મળે છે. એમાં તમને આ સ્ક્રીન જોવા મળશે કે નવનીત એજ્યુકેશન લિમિટેડને અલગ અલગ ટેબ જોવા મળે છે બરાબર છે. અહીંયા શું થઈ જાય? કનેક્શન તમારું થઈ ગયું, એટલે અહીંયા શું આવી જાય કે નવનીત. અહીંયા આ સિમ્બોલ નહીં આવે, કનેક્ટિવિટીનો સિમ્બોલ આવશે નહીં. અહીંયા કયો આવશે? ઇન્ટરનેટ એક્સપ્લોરરનો સિમ્બોલ આવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કયો આવે? ઇન્ટરનેટ એક્સપ્લોરરનો સિમ્બોલ આવી જશે. હવે શું થાય છે? તો જો પેજ નંબર 12 ઉપર અહીંયા જો તમને આ સ્ક્રીન આપેલી છે બરાબર છે, કે તમે navneet.com માં તમે આવી ગયા છો, એ વેબસાઇટ ઉપર તમે આવી ગયા છો, એટલે તમને સ્ક્રીન બતાવી છે, જોઈ શકો છો. અહીંયા જો www.navneet.com લખાઈને આવી ગયું છે. હવે આપણે જોઈએ કે સ્ટેટસ બાર પણ ડન શબ્દ દર્શાવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ડન શબ્દ બતાવ્યો કે શું કામ? કે આપણે કનેક્શન પણ થઈ ગયું અને આપણે નવનીતની વેબસાઇટમાં એન્ટર પણ આપણે થઈ ચૂક્યા છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું છે? તો કે હવે કરવાનું કે ડન થઈ ગયું, નવનીત એજ્યુકેશનમાં આવી ગયા બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું કે ગો બટન અને ફેવરિટ શું કહે ફોરવર્ડ બટનનો શું ઉપયોગ છે? કે ગો બટન ઉપર કે તમારે અગાઉની વેબસાઇટ પર જવું છે એની માટે તમે ગો બટન પર જઈ શકો છો. ફોરવર્ડ શું? તો કે અગાઉની પેજ પર બેક બટનનો ઉપયોગ કરીને જે તમે મુલાકાત લીધી છે, જે વેબસાઇટની તમે મુલાકાત લીધી છે એ વેબસાઇટ ઉપર તમે પાછા જઈ શકો છો. ઓકે, હવે શું કરવાનું છે કે હવે કેવી રીતે કનેક્ટ થાય છે ઇન્ટરનેટ જોડે એ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે શું શીખવાનું છે કે હવે હાઇપરલિંક. તો કે હાઇપરલિંક એટલે શું કોને ખબર છે? કે હાઇપરલિંક એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે જેની ઉપર તમે ક્લિક કરો છો બરાબર છે. સપોઝ તમે હોમ ઉપર ક્લિક કરો છો અને બીજું પેજ ઓપન થાય છે એને શું કહેવામાં આવે છે? હાઇપરલિંક કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હું તમને દાખલા તરીકે હું તમને કહું વિદ્યાર્થી મિત્રો, કે તમને બધા પરિચય જ છો કે હાઇપરલિંક એટલે શું તમને ખબર છે, પણ એટલે એવું જ નથી ખબર કે હાઇપરલિંક શું છે બરાબર છે. તમે જોઈ જશે પછી હું તમને એક્ઝામ્પલ આપીશ તો તમને એમ થશે હા મેડમ મેં તો જોઈ છે. તો કે શું તમે ગર્લ્સમાં કોઈ રેસીપી ડાઉનલોડ કરો છો બરાબર છે, એ તમને મસ્ત બનાવે છે, તમે પછી સ્ટેટસમાં મૂકો એટલે કોઈ તમારી ફ્રેન્ડ એમ કે ત્યાં શું બનાવ્યું,
તું મને રેસીપી સેન્ડ કર, બરાબર છે? આવું તમને બધી ફ્રેન્ડ કહેતી હશે. પછી જે નીચે લિંક આવે છે બ્લુ કલરની, શું આવે છે? લિંક આવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્ર? એને શું કહેવામાં આવે છે? હાઇપરલિંક કહેવામાં આવે છે. કારણ કે બ્લુ લાઇન ઉપર તમે ક્લિક કરશો એટલે આખું રેસીપી બોક્સ બતાવશે તમને કે કેવી રીતે શું એણે બનાવ્યું, એટલે શું કહેવામાં આવે છે? એને હાઇપરલિંક કહેવામાં આવે છે. તો આપણે એની વિશે આજે ભણવાનું છે કે હાઇપરલિંક શું છે, બરાબર છે, એ શું કામ કરે છે. તો આમાં શું કીધું છે કે પેજ નંબર ઉપર તમે જો 13 નંબરના પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો કે તમને સ્ક્રીન બતાવી છે, બરાબર છે. શું તમને હાઇપરલિંક થયેલી તમને સ્ક્રીન બતાવી છે. હવે આમાં સ્ટેપ નંબર 2, હોમ પેજમાંથી નીચે આપેલી હાઇપરલિંક ઇમેજ પર ક્લિક કરો. શેની ઉપર ક્લિક કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે અહીંયા તમને ઇમેજ આપી છે, બરાબર છે, એની ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. હવે પેજ ફેરવો, પેજ નંબર આપણે 14 પર આવ્યો. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? કે જેવું આપણે હોમ પર ક્લિક કર્યું એટલે બીજું પેજ ઓપન થયું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે શું કરવાનું છે કે એવી જ રીતે સ્ટેપ નંબર 3 જો, કે હાલના પેજ અગાઉની મુલાકાત લીધે તમે ક્યાં જવાનું છે? બેક બટન ઉપર જશો કે તમારા હાલની તમારી જે વેબસાઇટ છે એની ઉપર તમારે જવું છે એટલે તમે બેક બટનનો ઉપયોગ કરી શકો છો. હવે શું કહે છે સ્ટેપ નંબર 4માં? તમે જે બેક બટનનો ઉપયોગ કર્યો હવે ફોરવર્ડ બટન ઉપર તમારે પાછું ક્લિક કરવાનું છે. પછી સ્ટેપ નંબર 5, કે બિઝનેસ હાઇપરલિંક પર માઉસ પોઈન્ટ કરો. તમારું જે માઉસ છે, બરાબર છે, એ ક્યાં રાખવાનું છે? કે બિઝનેસ તમારે આની ઉપર તમારે માઉસ પોઈન્ટ રાખવાનું રહેશે. હવે શું કરવું? તમે જેવું આની ઉપર માઉસ પોઈન્ટ રાખશો વિદ્યાર્થી મિત્ર એટલે તેનું ડ્રોપડાઉન લિસ્ટ ખુલશે, એની અંદરના સબ પાર્ટ ખુલશે એટલે સબ મેનુ ખુલશે. તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર, પેજ નંબર 15 ઉપર અહીંયા તમે એ સ્ક્રીન જોઈ શકો છો કે બિઝનેસમાં નીચે પાછું લિસ્ટ ખોલ્યું. તે કે લિસ્ટમાં શું છે? કે પબ્લિકેશન છે, કે કેવી રીતે એ બુક પબ્લિશ કરે, આખું એનું લિસ્ટ તમે જોઈ શકો છો. એટલે શું કીધું? કે તમે હાઇપરલિંક કરી કહેવાય. શું કરી કહેવાય? એને હાઇપરલિંક કરી કહેવાય. હવે 7મો સ્ટેપ શું કહે છે? કે પબ્લિકેશન પર ક્લિક કરો અને તમે નવા પેજ પર જશો જેને તમે અહીંયા પોઈન્ટ રાખો. હવે આને શું કરવાનું? આની ઉપર તમારે કરવાનું છે ક્લિક, માઉસની બળતે તમારે ક્લિક કરવાનું છે. હવે સ્ટેપ નંબર 8 જોઈએ, કે સમગ્ર પેજની માહિતી જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. શેનો ઉપયોગ કરવાનો છે? આ સ્ક્રોલ બારનો તમારો ઉપયોગ કરવાનો રહેશે. પબ્લિકેશન પેજ તમે વિવિધ પ્રકારના પ્રકાશનની વિશે દર્શાવે છે, આ પણ એક હાઇપરલિંક છે. કેમ? શું કામ? કે આની ઉપર ક્લિક કર્યું અને પાછું બીજું પેજ ઓપન થયું એટલે એને શું કહેવામાં આવ્યું? એને હાઇપરલિંક કહેવામાં આવ્યું. પેજ ટર્ન કરશે વિદ્યાર્થી મિત્રો. હવે પેજ નંબર આપણે 16 ઉપર આવ્યા, એમાં સ્ટેપ નંબર 9 શું કહે છે? કે ચિલ્ડ્રન બુક પર હાઇપરલિંક નો મોર પર ક્લિક કરો, નીચેનું પેજ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ક્લો નો મોર એવું લખ્યું છે, જો એ લખ્યું છે નો મોર, એટલે એની અંદર પાછું તમને પેજ જોવા મળશે. એટલે શું? પછી હાઇપરલિંક તમને જોવા મળી. હવે સ્ટેપ નંબર 10, કે www.navneet.com હોમ પેજ પર સીધા જવા માટે તમારે ક્યાં જવાનું? હોમ બટન ઉપર ક્લિક કરવું છે. તમારે હોમ પેજ ઉપર જવું છે એટલે પાછું તમારે અહીં હોમ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર છે વિદ્યાર્થી મિત્ર? આપણે શું શીખ્યા અત્યારે? આપણે શીખ્યા હાઇપરલિંક. શું શીખ્યા? હાઇપરલિંક. પહેલાં શું શીખ્યા હતા? કે વેબસાઇટની મુલાકાત કેવી. હવે શીખ્યા આપણે હાઇપરલિંક, કે હાઇપરલિંક આપણે કેવી રીતે એક્ટિવ કરવી. હાઇપરલિંક એટલે શું? તો કે તમે કોઈ બી ટેબ ઉપર તમે ક્લિક કરો અને અંદર બીજું પેજ ઓપન થાય એને સિમ્પલી શું કહેવાય? હાઇપરલિંક કરી કહેવાય. વિદ્યાર્થી મિત્ર, આ તમારે સ્ટેપ યાદ રાખવાના રહેશે, બરાબર છે ને? થેન્ક યુ.